નમસ્કાર મિત્રો આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અમારી ડેલી કરંટ અફેર્સની યુટ્યુબ ચેનલ પર આજે આપણે ત્રેવીસ અને ચોવીસ ફેબ્રુઆરીમાં ના રોજ જે ડેલી કરંટ અફેર્સના પ્રશ્નો બને છે તેની આપણે ચર્ચા કરવાના છીએ તો ચર્ચાની શરૂ કરીએ તેની પહેલાં આપે અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને સાથે જ બાજુમાં જે બેલનો આઈકોન છે તેને પણ ટચ કરો જેથી કરીને અમે કોઈપણ વિડીયોઝ મૂકીએ તો તેના નોટિફિકેશન તમને સૌપ્રથમ મળી રહે અને સાથે જ મિત્રો વિડીયોઝ ગમે તો લાઈક અને તમારા મિત્રો તેમજ સ્વજનો સાથે શેર જરૂર કરશો જેથી કરીને આ વિડીયોઝનો લાભ તેમને પણ મળી રહે તો ચાલો મિત્રો શરૂ કરીએ ત્રેવીસ અને ચોવીસ ફેબ્રુઆરી બે હજાર વીસના ડેલી કરંટ અફેર્સના અગત્યોના પ્રશ્નો પ્રશ્ન એક હાલમાં જ મધ્યપ્રદેશમાં કયા સ્થળે ગૌંડ રાણી કમલાપતિની બત્રીસ ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું તો આ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે ભોપાલમાં મધ્યપ્રદેશ રાજધાની ભોપાલ મુખ્યમંત્રી કમલનાથ રાજ્યપાલ લાલજી ટંડન વિધાનસભાની બેઠકો બસો ત્રીસ લોકસભાની બેઠકો ઓગણત્રીસ રાજ્યસભાની બેઠકો અગિયાર અને સ્થાપના વર્ષ છે એક નવેમ્બર ઓગણીસો છપ્પન પ્રશ્ન બે એકવીસ ફેબ્રુઆરીએ ચિત્ર ભારતી ફિલ્મ ફેસ્ટિવલના ત્રીજા સંસ્કરણનું ઉદઘાટન ક્યાં કરવામાં આવ્યું તો આ ત્રીજા સંસ્કરણનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અમદાવાદમાં ગુજરાત રાજધાની ગાંધીનગર મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વિધાનસભાની બેઠકો એકસો બ્યાસી લોકસભાની બેઠકો છવ્વીસ રાજ્યસભાની બેઠકો અગિયાર અને સ્થાપના વર્ષ છે એક મે ઓગણીસો સાહીઠ પ્રશ્ન ત્રણ હાલમાં જ કયા ભારતીય બોલરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી તો તે છે પ્રજ્ઞાન ઓઝા આઈસીસી ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ સ્થાપના પંદર જૂન ઓગણીસો નવ મુખ્ય મથક દુબઈમાં છે અધ્યક્ષ છે શશાંક મનોહર સી છે મનુ શાહની પ્રશ્ન ચાર કયા દેશે પોઈન્ટ બેઝ્ડ ઇમિગ્રેશન સિસ્ટમ લોન્ચ કરી તો આ સિસ્ટમ લોન્ચ કરી છે બ્રિટન બ્રિટન પાટનગર લંડન પ્રધાનમંત્રી બોરિસ જોન્સન ચલણ છે પાઉન્ડ પાઉન્ડસ્ટર્લિંગ પ્રશ્ન પાંચ કયા દેશે જૂન બે હજાર વીસ સુધીમાં સુધી એફએ ટીએફના ગ્રે લિસ્ટમાં મૂકવામાં આવ્યો તો તે દેશ છે પાકિસ્તાન કે જેને ગ્રે લિસ્ટમાં મુકવામાં આવ્યો છે પાકિસ્તાન પાટનગર ઇસ્લામાબાદ રાષ્ટ્રપતિ આરિફ અલવી પ્રધાનમંત્રી ઇમરાન ખાન ચલણ છે પાકિસ્તાની રૂપી પ્રશ્ન છ હાલમાં જ કઈ બેંકે માસ્ટર કાર્ડ સાથે સમજૂતી કરી તો તે બેંક છે એચડીએફસી એચડીએફસી બેંકનું મુખ્ય મથક મુંબઈમાં છે અને સીઈઓ છે આદિત્ય પુરી કાર્ડના સીઈઓ છે અજયપાલ સિંહ બંગા પ્રશ્ન સાત રેલવે એ કયા રાજ્યમાં સૌથી લાંબા પુલનું નિર્માણ કરી રહ્યું છે રેલવે સૌથી લાંબા પુલનું નિર્માણ કરી રહ્યું છે મણિપુર રાજ્યમાં મણિપુર રાજધાની ઇમ્ફાલ મુખ્યમંત્રી એન બિરેનસિંહ રાજ્યપાલ પીબી આચાર્ય વિધાનસભાની બેઠકો સાહીઠ લોકસભાની બેઠકો બે રાજ્યસભાની બેઠક એક અને સ્થાપના વર્ષ છે જાન્યુઆરી પ્રશ્ન આઠ હાલ હાલમાં જ ભારત બાંગ્લા પર્યટન ઉત્સવ ક્યાં શરૂ થયો તો આ ઉત્સવ શરૂ થયો છે ત્રિપુરા રાજ્યમાં ત્રિપુરા રાજધાની અગરતલા મુખ્યમંત્રી બિપ્લવ કુમાર દેવ રાજ્યપાલ રમેશ બેસ વિધાનસભાની બેઠકો સાહીઠ લોકસભાની બેઠકો બે રાજ્યસભાની બેઠક એક અને સ્થાપના વર્ષ છે એકવીસ જાન્યુઆરી ઓગણીસો બોતેર પ્રશ્ન નવ હાલમાં જ કયા રાજ્યની સરકારે ખેડૂતો અને મજૂરો માટે અટલ કેન્ટીન ખોલવાની જાહેરાત કરી તો તે છે હરિયાણા રાજ્ય સરકાર કે જેણે ખેડૂતો અને મજૂરો માટે અટલ કેન્ટીન ખોલવાની જાહેરાત કરી છે હરિયાણા રાજધાની ચંડીગઢ મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર રાજ્યપાલ સત્યદેવ નારાયણ આર્ય વિધાનસભાની બેઠકો નેવું લોકસભાની બેઠકો દસ રાજ્યસભાની બેઠકો પાંચ અને સ્થાપના વર્ષ છે એક નવેમ્બર ઓગણીસો પ્રશ્ન દસ હાલમાં જ એચ નામની મોબાઈલ એપ કોણે લોન્ચ કરી તો આ એચ આર એમ નામની જે મોબાઈલ એપ છે તે લોન્ચ કરી છે ભારતીય રેલવે ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચરણ છે રૂપિયો પ્રશ્ન અગિયાર બાવીસ ફેબ્રુઆરીએ બે દિવસીય વાનિકી સંમેલન બે હજાર વીસનું ઉદઘાટન ક્યાં કરવામાં આવ્યું તો આ સંમેલનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે ભોપાલમાં મધ્યપ્રદેશ રાજધાની ભોપાલ મુખ્યમંત્રી કમલનાથ રાજ્યપાલ લાલજી ટંડન વિધાનસભાની બેઠકો બસો ત્રીસ લોકસભાની બેઠકો ઓગણત્રીસ રાજ્યસભાની બેઠકો અગિયાર અને સ્થાપના વર્ષ છે એક નવેમ્બર ઓગણીસો છપ્પન પ્રશ્ન બાર જી એસઆઈના શોધકર્તાઓએ કયા જિલ્લામાં લગભગ ત્રણ હજાર ટન સોનાનો ભંડાર શોધ્યો છે તો તે જિલ્લો છે સોનભદ્ર જીએસઆઈ જીઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા સ્થાપના અઢારસો એકાવનમાં મુખ્ય મથક કોલકાતામાં અને હાલમાં મહાનિદેશક છે એમ શ્રીધર અને સોનભદ્ર જિલ્લો આવેલો છે ઉત્તર પ્રદેશમાં પ્રશ્ન તેર પ્રાચીન ખાણાના ઇતિહાસ પરના પ્રદર્શનનું ઉદઘાટન ક્યાં કરવામાં આવ્યું તો આ પ્રદર્શનનું ઉદઘાટન કરવામાં આવ્યું છે નવી દિલ્હીમાં દિલ્હી રાજધાની નવી દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજ્યપાલ અનિલ બૈજલ વિધાનસભાની બેઠકો સિત્તેર લોકસભાની બેઠકો સાત અને રાજ્યસભાની બેઠકો ત્રણ પ્રશ્ન ચૌદ ક્રિકેટના બધા ફોર્મેટમાં સો મેચ રમનારા વિશ્વના પ્રથમ ખેલાડી કોણ બન્યા તો તે બન્યા છે રોસ ટેલર આઈસીસી ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ સ્થાપના પંદર જૂન ઓગણીસો નવ મુખ્ય મથક દુબઈમાં છે અધ્યક્ષ છે શશાંક મનોહર સી છે મનુ સાહની પ્રશ્ન પંદર કયા રાજ્યમાં પૂર્વ મુખ્યમંત્રી જય જયલલિતાની જયંતિ પર રાજ્ય મહિલા બાળ સંરક્ષણ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યું તો તે પૂર્વ મુખ્યમંત્રી હતા તમિલનાડુના તમિલનાડુ રાજધાની ચેન્નઈ મુખ્યમંત્રી ઈ કે પલાની રાજ્યપાલ બનવારીલાલ પુરોહિત વિધાનસભાની બેઠકો બસો ચોત્રીસ લોકસભાની બેઠકો ઓગણચાલીસ રાજ્યસભાની બેઠકો અઢાર અને સ્થાપના વર્ષ છે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ પ્રશ્ન સોળ કયા દેશના ગૃહમંત્રી ભારતની ચાર દિવસીય મુલાકાતે આવ્યા છે તો તે ગૃહમંત્રી છે માલદીવના માલદીવ પાટનગર માલે રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ મોહમ્મદ સાલી ચલણ છે માલદીવીય રૂફિયા નેશનલ આઈસ હોકી ચેમ્પિયનશીપ બે હજાર વીસનો નો ખિતાબ કોણે જીત્યો તો તે જીત્યો છે આર્મી રેડ પ્રશ્ન અઢાર હાલમાં જ કયા દેશના પ્રધાનમંત્રી લિયો વરાડકારે પોતાના પદેથી રાજીનામું આપ્યું તો તેઓ પ્રધાનમંત્રી હતા આયર્લેન્ડ દેશના કે જેમણે પોતાના પદેથી રાજીનામું આપ્યું છે પ્રશ્ન વીસ હાલમાં જ એશિયાઈ કુસ્તી ચેમ્પિયનશીપમાં સાક્ષી મલિકે કયો ચંદ્રક જીત્યો તો આજે એશિયાઈ કુસ્તી ચેમ્પિયનશીપ હતી તેમાં સાક્ષી મલિકે રજત ચંદ્રક જીત્યો છે પ્રશ્ન ઓગણીસ હાલમાં જ ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સનું આયોજન ક્યાં શરૂ થયું તો તે શરૂ થયું છે ઓડિશા રાજ્યમાં ઓડિશા રાજધાની ભુવનેશ્વર મુખ્યમંત્રી નવીન પટનાયક રાજ્યપાલ ગણેશીલાલ વિધાનસભાની બેઠકો એકસો સુડતાલીસ લોકસભાની બેઠકો એકવીસ રાજ્યસભાની બેઠકો દસ અને સ્થાપના વર્ષ છે એક એપ્રિલ ઓગણીસો છત્રીસ થેન્ક્સ ફોર વોચિંગ વિડીયોઝને લાઇક અને શેર કરો તેમજ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો આગળના વિડીયોઝ જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આગળના વિડીયોઝની લિંક્સ આપેલી છે ત્યાં જઈને તમે આગળના વિડીયો જોઈ શકો છો તેમજ અત્યારે તમારી સ્ક્રીન ઉપર જે વિન્ડોઝ દેખાઈ રહી છે તે વિન્ડોઝને ટચ કરવાથી પણ તમે આગળના વિડીયો જોઈ શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો તો ચેનલને સબસ્ક્રાઈબ જોરથી કરશો મિત્રો થેન્ક યુ વેરી મચ